565 वर्ष पहला नहीं आई घटना से अँ आजू बाजू बाढ़ कम आए रहना था बराबर। विक्रम संवत 1592 साल बुधवार बीत वैशाख सुद बीत बुधवार कृष्ण भगवान धोनी ना रूप में आया आज क्या सी अँ बीजनी बायु रमियो त्रीजनी रमियो चौथनी रमियो त्रण दिन त्रण रात बायु ढोलिए ढोल बंद न करियो अँ रमवा बंद न करियो पछी आयरो ने चिंता है कि आपणी दीकरीओ त्रण त्रण दिवस थया घरे नथी आवती हूँ तो छोकरो ने कीधु कि जाओ ढोली ने ढोल बंद करावो अने आपणी दीकरीओने घरे लावो पण आ तो ढोल में मस्त हती छतां कोई के ध्यान नथी एटले आयरो ने छोकरे एना उपर हुमलो कर्यो हुमलो एटले एनो मस्तक उतारी लीधु पछी बाईए आजूबाजू जोयुं तो आ तो भगवान हता आदर्श थई गया कि आपणी वच्चे आ ढोली हतो ए ढोली क्यां गयो पण ढोली मळ्यो नहीं પછી એમણે આજુબાજુ જોઈ ભગવાનને વિનંતી કરી કે એમ નિર્દોષી નિષ્પાપી જો અહીંયા તો એ ધરતીમાં તમને જગ્યા આપો તો આ ભૂમિની અંદર સમાઈ જાય 141 ઘારે આ જમીનની અંદર સમાઈ ગયું તે આયરોને ચિંતા થઈ કે આ આપણી દીકરીઓને આ તો કોઈ ગોપી હતી અને આ ઢોલીને તો આ કોઈ કૃષ્ણ ભગવાન હતા એક આપણી ભૂલ થઈ ગઈ આપણે એમને ઓળખ્યા નહીં તો એના માવ આપે 140 એની પાછળ પારિયા ખોડાયા અને 140 પાછળ ત્રાવસે એમાં કુવા બંધાયા અને બારોટને તેડાવી અને છોકરે બધો ઇતિહાસ કેની દીકરી કેની પુત્રી શું અટક એ બધું લખાયું અને એમણે અહીંયાથી નક્કી કરી આ ગામનો અપિયો લઈ અને આયરો અહીંયાથી નીકળી ગયા સાડા 500 વર્ષ સુધી આ ગામનો અપિયો હતો એણે પાણી નહોતું પીધું પછી સંતોએ કીધું કે આનો કોઈ ઇતિહાસ હતો કારણ કે અપિયો 100 વર્ષ હોય 200 વર્ષ હોય 300 વર્ષ પણ 550 વર્ષ ત્યાં હજી અપિયો હવે ન હોય તો એમણે હોસોટા બારોટને તેડાવી એના ચોપડામાંથી આ ઇતિહાસ મળ્યો એટલે એમણે દીકરીઓના નામ ઠામ બધું નીકળ્યું એટલે એણે નક્કી કર્યું અહીંયા આ મંદિરનું નિર્માણ કર્યું આ મૂર્તિઓનો ઓર્ડર દીધો અને આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાને 2012માં એટલે 7 વર્ષ થયા અપિયો છોડવાને 10 વર્ષ થયા મંદિર બનવાને પણ 10 વર્ષ થયા એમનો આ ઇતિહાસ છે અને ઓમે જોઈએ તો આ ઘટના મોટી કરા કે આપણા ભારતની અંદર એક સીતા માતા જમીનમાં સમાણા નહીં તો 140 આ જમીનમાં સમાણ્યું પતિ લારે સતીઓ ઘણી થયું પણ આવી ઘટના તો બે જ જગ્યાએ છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભારતની ધરતી એમાંય ગુજરાતની ધરતી એમાંય કચ્છ કાઠિયાવાડની ધરતી એવી આ ગુજરાતની ધરતી ના અનેક ઇતિહાસો કાયમના માટે વગોળાય છે વાગોળવા પડે છે યાદ કરવા પડે છે કાઠી ખસિયા વસે વીર રજપૂત જ્યાં મેર ગોહિર ગાખીર વંકા કોઈ પણ જ્ઞાતિ હોય એવા આહિરકુળ નાગકુળ અહી નાગના જેને કહેવાય વંશજો એમના આશરો વખણાય છે આહિરનો આશરો દુનિયાની માલિકો ઇતિહાસમાં આગળ છે માથા હાટે મૂલવે કીધો એમ માથા દઈ દે પણ એમના આશરે આવ્યા હોય એને જવા ન દે એને ઉની આંચ આવવા ન દે એવા કંઈક બલિદાનોની કથાઓ કંઈક બલિદાનોની જેને કહેવાય દુનિયામાં વાતો પડી છે એવી આહિરાણી 140 આહિરાણીના જે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જેમની ભક્તિ કચ્છની વાત છે ભચાઉની પાસે વ્રજવાણી ગામની 140 આહિરાણીનો ઇતિહાસ ભગવાનને જેને કહેવાય કૃષ્ણ પરમાત્માને માને ગામડું ગામ ભગવાનની ભક્તિ કરે કનૈયાની એમાં અખાત્રીજનો સમય આવ્યો અખાત્રીજનું ટાણું આવ્યું અને બધી આહિરાણીઓ છે એ ભેગી થઈ અને હાંજને ટાણે રાસ લેવા માટે નીકળી છે ગામના ચોકમાં ગામના ચોકની માલિકો બધી આહિરાણીઓ ભજન કહેવાય કૃષ્ણની ભક્તિમાં લીન થઈ અને ભગવાનને યાદ કરવા માટે ભેગી થઈને રાસ લેવા માટે નીકળી પણ એટલી બધી કૃષ્ણ પરમાત્માની સાથે જેને કહેવાય લીન થઈ ગઈ જોડાઈ ગયેલી ખબર નહીં ઢોલી જે ઢોલ વગાડવા વાળો હતો એ વચમાં ઉભેલો ઢોલ લઈને
અને 140 આહિરાણી આહિરાણીઓ છે એ આમ ફરતી રાસ લે છે. પણ એને એમ કે યમુનાનો કિનારો છે અને અમે ગોપીઓ જ છે. વચમાં ઢોલી ઢોલ વગાડી લેલો, ત્રિજબાંગ ત્રિબાંગ ત્રિજબાંગ ત્રિબાંગ ત્રિજબાંગ ત્રિબાંગ, જે કાંઈ તાલમાં હોય. અને ચારે કોરી આહિરાણી રાસ લઈ રહેલી છે, પણ વાતાવરણ એવું ખડું થઈ ગયેલું કે મારું વનરાવન સે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું, મારું વનરાવન સે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું, બેહીને રેવું મારે હવ જગમગ જોવું, બેહીને રેવું મારે જગમગ જોવું, અરે નહીં ખાવું કે નહીં પીવું વૈકુંઠ નહીં રે આવું. રાજ લેતા લેતા એને એમ થઈ ગયું કે કૃષ્ણ કનૈયો તમારે હામો છે, અને ઢોલી છે ઢોલ વગાડી દેલો. એમાં ઢોલ વાગતા 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 એટલા બધા લીન થઈ ગયા પરમાત્માની સાથે, જેને કહેવાય મોરકો ધ્યાન લાગ્યો, ઘનઘોર છે દોર છે ધ્યાન લાગ્યો, નટકી દીપક ધ્યાન પતંગ લાગ્યો, પનહારીકો ધ્યાન લાગ્યો મટકી, અરે ચંદ્ર કો ધ્યાન ચકર લાગો, અને ચંદવાન કો ધ્યાન દિને છટકી, મીન મનોજલ ધ્યાન ઓછો સાગર પિંક પંથ પ્રહીન રહ્યો અટકી. આવી રીતે મુમન લગી તુમના તુમન લગી, મું લૂણ વળું બા પાણી અન પાણી વળું બા લૂણ, ઢોલી ઢોલ વગાડી લેલો, એમાં લીન થઈ ગયેલું તાલની સાથે. એને એમ કે આ કૃષ્ણ કનૈયો એને ઢોલીને ઢોલની માલિકો દેખાતો હતો, અખિલ બ્રહ્માંડનો માલિક એ ઢોલની માલિકો દેખાતો હતો, જમનાનો કિનારો દેખાતો હતો, અને એ આહિરાણીઓ છે એ અડધી રાત સુધી રાસ લીધા. એક જ તાર ઢોલ ઢોલી ઢોલ વગાડે થાય, હાથની જેને કહેવાય બે હાથની માલિકો, એક હાથમાં દાંડી ને એક હાથે જે હાથ મારતો હતો, બે હાથની માલિકો થી લોહી નીચે પડવા મીડ્યા હતા. આજે 10 વાગ્યાથી હવારો 5 વાગ્યાનો સમય થયો, હવાર થવા આવી, તોય ઢોલ બંધ નથી થતો ને આ બાજુ રાસ બંધ નથી થતો. એ તો લીન થઈ ગયેલા, જેમ જુનાગઢના નરસિંહ મહેતાને જેમ રાસ દેખાડ્યો ને, એ જેને કહેવાય એવું વાતાવરણ ઊભું થઈ ગયેલું વ્રજવાણીના નાના ગામમાં. 140 આહિરાની રાસ લઈ રહી છે, અને રાસ લેતા હતા એમાં ગામની માલિકો કોઈ આહિરા આહિરોના ખોરડાને હા હા કંઈક વાંધો હોય છે. કુદરત છે ને, કિસ્મત એવા હોય છે કે બે આહિરોને હા હા વાંધો નહીં, મેં એક આહિરને ખબર 5 વાગ્યાનો સમય થયો એટલે ઢોળા નીકળે, ભેહું ગાયું નીકળે, કોઈ ખેડૂત નીકળે વહેલા, નીકળ્યો ખબર પડી કે આ તો મારો દુશ્મન છે, એકલો જાય છે, ગળગતી દોટ મૂકી તલવાર ખેંચીને દોટ મૂકી ઢોલો આહિર જે હતો એ આગળ ભાગ્યો. આહે આ ભાગતા 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 આશા બધાની અમર છે મલકાય આશામાં મતી, જગ જીવતા જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. પરમાત્માની ગતિને કોઈ કોઈ જાણી શકું નહીં, કિસ્મતની ગતિને કોઈ કોઈ પામી શકું નથી. કિસ્મત શું કરે છે, ક્યારે શું કરે ખબર નથી પડતી. આહિર એક મોર બીજો વાહે, મારી નાખું મારી નાખું, ભોરે મારી નાખું, ઓલા ને કાળ દેખાણો કે હમણાં મારી નાખવાનું, ક્યાં જાઉં ક્યાં છૂટાવ, દુશ્મનાવટ તો એવી છે ને, વેર તો એવા છે ને, નિંદર ના આવે 9 જણા જેને માથે વેર ખટકે ઘણા. ભાગ્યો વાહે બીજો આહિર, તલવાર ખુલી લઈને ડોટ મૂકી, પણ એના કિસ્મત હારા છે એટલે એ બસી ગયો. કિસ્મત જેના હવળા ફટે ને એને ગમે ત્યાંથી બચાવી લે છે, એમ અહીંયા કિસ્મત એના હવળા હતા. એ માણસ ભાગતો ભાગતો આહિર જુવાન છે, ત્યાં રાસ હાલી લ્યો, જે આહિરાની રાસ લઈ રહેલ્યો, ન્યા પૂગી ગયો, અને ન્યા પૂગી ગયો એટલે આમ ધોડતા ધોડતા જે આમ રાસ ચાલી રહ્યો, કુંડાળું વસમાં ઢોલી ત્રિજબાંગ ત્રિજબાંગ ત્રિજબાંગ, તાલનો ઢોલ વગાડી લીધો હળી કાઢી, જે બાયુ રાસ રહેતી તેની હોર નીકળી, હળી કાઢીનો ઢોલીની આડો વયું ગયો, નાની તલવારનો ચાટકાનો ઘા કર્યો, પણ ઘા કરતાની હારે જેને કહેવાય ઓલો નીકળી ગયો, અને ઢોલીના માથામાં તલવારની પીછી એક ઓડમાં આડી, પણ સડાક કરતો હારો બાર જેમ ગારોનો પિંડો ઉતારે ચાકડાની માથેથી એમ માથું સડાક કરતું નીચે ધાર દઈ નીચું ગયું. પણ ભક્તિ કેવી ને, એનો જે તાર જે 140 આહિરાણીનો ઇતિહાસ એમ કહે છે, દુલરાય કારાણી લખે છે કે 140 આહિરાણીનો જે તાર લાગી રહ્યો કે આ કૃષ્ણ જ છે એ વગાડી રહ્યો છે, અને અમે કૃષ્ણની સાથે રાસ લઈ રહ્યું છે, એટલે તાર લાગી રહ્યો પરમાત્માની ભક્તિમાં, જેને કહેવાય એક તાર જ્યારે લાગી રહ્યો, અને એ વખતે એ માથું પડતાની હારે આમ દ્રષ્ટિ પડી, આંખ ઉગડી ગઈ, આહિરાણી બધી આંખ ખોલી,
જોયું ને તા તો ડાહ લાગી અરું હો ચમકી જૈસે પામ પહેર્યો નીજ ખેર અંગારો હાય 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 ડોલી નું માથું પડી ગયું ઢોલ બંધ થઈ ગયો મારો રાસ તૂટી ગયો ત્રણ વખત હાય 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 સરદાર હીરાણુ ના જેને કહેવાય હૈયા માંથી ઉદગાર નીકળી ગયા ઇતિહાસ સૌરા કચ્છનો એમ કહે છે કે 140 આહિરાણીઓ ન્યા પ્રાણ ખોળિયામાંથી છોડી દીધા હતા ત્યાં છે એમ કહે છે પ્રાણ ન્યાલ ન્યા છોડી દીધા જીવ વયા ગયા બધાને એક સાથે અને એ વખતે બધા આહિરોને ખબર પડી ગામના આહિરો ભેગા છે 140 જેને કહેવાય જે શક્તિઓ છે એક સાથે પ્રાણ છોડી દે શું કૃષ્ણ પ્રત્યેનો એનો પ્રેમ હશે શું કૃષ્ણ પ્રત્યેની એની લાગણી હશે અને એ વખતે ગામે ભેગું થઈને જોયું ઓહો કાળો કેર થઈ ગયો કાળો કડલા થઈ ગયો હવે અહીંયા રવાય નહીં હવે આ ગામની માલિકો રેવાય નહીં આ તો ગોજારું ગામ બની ગયું આટલી બધી આપણી બાયો છે અને અહીં ધાન છોડી દીધી જીવ છોડી દીધો હોય ડોલીનો તાલ બંધ થયો ડોલી મર્યો એની પાછળ એના અહીં કૃષ્ણના દર્શન કરતી ત્યાં હિરાણી એમ અને પછી આહિરો એમ કહેવાય છે કે મોડા લઈ પોતાના માલધારીઓ આહિરો ગામડેથી ત્યાંથી ઉસાળા ભરી અને વયા ગયા ઈ ગામનો જેને કહેવાય અપ્યો કે આજ પછી ગામમાં જવાય નહીં કારણ કે ઈ ગામનો તો આપણે અપ્યો છે એનું પાણી ન પીવાય સમગ્ર આહિર સમાજ ઈ પાણી નહોતા પીતા ઈ ધરતીનું ઈ ગામડાનું પણ એમાં કોઈ સમજદાર આહિરોને વિચાર આવ્યો હવે સમજદાર આહિરોને ખબર પડી ગઈ કે આપણે પાણી તો નથી પીતા આપણી જગદંબાઓ આપણી માયું 140 આહિરાણીઓ ઈ જો આ મરી ગઈ હોય આ પ્રાણ છોડી દીધા હોય અને આનું આપણે પાણી નો પીને અપીયો કરીએ એમાં શું વળે અને નહીં ન્યા તો પાણી પીવું જોઈએ ન્યા તો આપણે આહિરોને ગૌરવ લઈને ભેગું થવું જોઈએ આ જાજો કચ્છની માલિકો ભચાઉની પાસે વ્રજવાણી ગામ છે ત્યાં આહિરો સ્મારક બનાવે છે ને 140 આહિરાણીના ત્યાં ડેરા બને છે મંદિરો બને છે મોટું સ્મારક બનવાનું છે સમગ્ર જેને કહેવાય ગુજરાતના આહિરો છે એ ત્યાં ભેગા થવાના છે ખૂબ જાજો કુગદીક આ ઇતિહાસ ઉજો ઇતિહાસ છે કચ્છનો આવા તો અનેક ઇતિહાસ એટલે કવિએ પણ એક કડીમાં કીધું છે કે આહિરાણી 140 અને તે દી કૃષ્ણ ને થઈ ગઈ વાલી કેરી વા તું વડી વિખિયા ઉજળા આહિર આશરા કેરી વા તું વડી વિખિયાત રે એની વાત વડી વિખિયા આહિરાણી 140 કાલા નહીં થઈ ગઈ વાલી આહિરાણી 140 વાલા નહીં થઈ ગઈ વાલી આહિરાણી 140 કૃષ્ણ નહીં થઈ ગઈ